સારી છે આપડું ગામ કયું સાત છે મારું ગામ મોર છેવાડા દરિયા કિનારે નું કિનારે તમે તો એકદમ હા પેલા તો આ દરિયાના કારણે પેલા ગામ નો બધો ઘસારો પડતો બધો પાણી પાણી વહી જતું તકલીફો પડતી અને અત્યારે પણ ગામ ને ગોકુળી ગામ બનાવવા માટે ખુબ સહાય કરી રહ્યા છે અને એ સહાય થી આજે અમે ખુબ આનંદ માં જીવન જીવી રહ્યા છે કંચનબેન તમને કઈ કઈ યોજનાઓ નો લાભ મળ્યો મને જે યોજનાનો લાભ મળ્યો છે કે સૌપ્રથમ તો ઉજાલા ગેસનો પણ લાભ મળ્યો છે અને જ્યારે અમે ઉજાલા ગેસ ન હતો ત્યારે લાકડા કપા જતા હતા માથે વજન ઊંચીને લાવતા હતા અને ચૂલા ની અંદર જયારે અમે કોઈ ધાર્મિક કાર્ય કરીને આવીએ તો એટલો સમય પણ મળતો ન હતો પણ ચૂલો ફૂંકીને અમે જે રસોઈ બનાવતા હતા તમે જે અમને યોજના આપી ઉજાલા ગેસની ત્યાંથી અમારી પાસે પૂરેપૂરો સમય અમારા હાથમાં

અને બે વાર બે નવરાત્રી શાંતિ કરવા તમારા યોજનાથી હું જઈ રહી છું અચ્છા કંચનબેન તમારે ત્યાં બીમારી બીમારી હોય તો આ જે જન ઔષધિ કેન્દ્રો આપણે ખોલ્યા છે જ્યાં બજારમાં જે દવા મળે દસ સો રૂપિયામાં એ જન ઔષધિમાં દસ રૂપિયામાં મળે છે જેથી આપણા આવા બધા પરિવારો હોય આપણા જેવા એમને દવાનો ખર્ચો એકદમ ઘટી જાય છે તો એનો લાભ લો છો હા એ પણ અમે લાગ્યું સરકારી હોસ્પિટલ છે અંદર અને દીકરી આશા વર્કર કોરોના એને ઘરે ઘરે જઈને દવા પહોંચાડી છે અને વેક્સિન માં એમને પહેલો નંબર આવ્યો છે શું નામ છે દીકરી નું વર્ષાબેન વર્ષાબેન ના મારા તરફથી ખૂબ આશીર્વાદ આપજો હા ઓલપાડના દરિયા કિનારા ગામો છે પાણી પેલા અમે કુવાથી માથે ભરીને લાવતા હતા અને પછી અમને યોજના મળી ત્યારે અમારે ત્યાં મહિનામાં એક વાર પાણી પચીસ દિવસે કે ત્રીસ દિવસે આપતું હતું પણ જળ યોજના આવી ત્યારથી અમને એટલો લાભ મળ્યો છે કે અમારે ત્યાં હવે રોજ પાણી આવે છે અને અમને પાણીની કોઈ તકલીફ નથી અમે આરામથી જીવન જીવી શકીએ છે ચાલો કંચનબેન તમારો ઉત્સાહ અને ઉમંગ જે જોરદાર રીતે તમે વાત કરો છો મને ખૂબ ગમી ગયું અને કંચનબેન નળથી જળ ઘેર ઘેર પાઇપ બોટ પાણીથી પાણી મળે નળથી એના આપણે મઠામણ કરી રહ્યા છીએ જો સ્વચ્છ ભારત અભિયાન હોય ઉજ્જવલા યોજના હોય અથવા પીએમ આવાસ યોજના હોય આ કિસાન સન્માન નિધિ હોય આ બધી નાની 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 યોજનાઓ આપણે એટલા માટે ચલાવીએ છીએ કે આપણા આવા જે સામાન્ય પરિવારો છે જે પ્રામાણિકપણે જીવન જીવતા હોય ધાર્મિક જીવન જીવતા હોય ક્યારેય કોઈની જોડે હાથ લાંબો ના કરતા હોય એવા લોકોને કોઈ મુશ્કેલી ના પડે એની ચિંતા કરવા માટે નરેન્દ્રની સરકાર હોય કે ભૂપેન્દ્રની સરકાર હોય આ નરેન્દ્ર એન્ડ ભૂપેન્દ્ર બે તમારી સેવામાં છે

માતાઓ બહેનો ના આશીર્વાદ એજ મારું મોટું રક્ષા કવચ છે તમારા બધા ના આશીર્વાદ મારી તાકાત છે મોટી સાથે ગુરુદેવ અને ગાયત્રી હું પ્રેરણા કરું છું કે જે તમે કાર્ય કરી રહ્યા છે એનાથી વિશેષ કાર્ય કરી સમાજને ખૂબ ખૂબ આભારી બનાવે એવી હું તમને ધન્યવાદ પાઠવું છું જય હિંદ જય ગુરુદેવ જય ગુરુ આભાર